ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા છે, લોકો પરેશાન થયા છે. પ્રી મોન્સૂન કામગીરીના ધજ્જા ઉડ્યા છે. કુંભારવાડામાં શેરીમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. મઢિયા રોડ પર બનેલા આરસીસી રોડ પર પાણી ભરાતા ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા તો કુંભારવાડામાં ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા હતા અને મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજ્યા જોવા મળ્યા છે. આ સાથે જ પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહી છે. તો સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો પરેશાન થયા છે. તો આ સાથે સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. તો મઢિયાર રોડમાં આરસીસી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, ભાવનગરમાં વરસાદી પાણી ભરાયા છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. શું માહિતી? જી સ્મિતા, દેશના હવામાન ખાતાની આગાહીને લઈને ભાવનગરમાં સતત 3 દિવસથી જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાત કરીએ તો ગઈકાલે પણ વહેલી સવારથી ભાવનગરમાં કહી શકાય કે વરસાદી વાતાવરણ સર્જાઈ હતું. 9 વાગ્યા બાદ ધોધમાર વરસાદ ભાવનગરમાં વરસ્યો હતો. સતત જે રીતના 3 કલાક સુધી અવિરત વરસાદ વરસ્યો હતો, જેમાં ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવા પામ્યા હતા. તેની સાથે જે ભાવનગર મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે તેની ઉપર સવાલો ઉઠ્યા હતા. કારણ કે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં જે તાજેતરમાં જે આરસીસી રોડ બનાવ્યો છે તેમાં પણ પાણી એ રીતના ભરાયા હતા કે માનો કે કોઈ નદી વહેતી હોય તેની જેમ પાણી ભરાયા હતા. આ વખતે જે રીતના મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે ભાવનગરની અંદર પ્રી મોન્સૂન કામગીરી મોટા ભાગે સફળ થઈ છે અને વરસાદી પાણી નહીં ભરાય, પરંતુ માત્ર 1 ઇંચ આસપાસ વરસાદ વરસવાની સાથે જ પાણી ભરવાનો પ્રશ્ન છે સામે આવ્યો હતો. હજી ચોમાસાની ઋતુ કહી શકાય કે બાકી છે. આવનારા સમયમાં અતિ ભારે વરસાદ જો વરસે તો ભાવનગરની અંદર પરિસ્થિતિ વણસે તેવી સાબિત થઈ રહી છે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. લોકોના વાહનો બંધ થઈ જાય છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો આ વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસામાં વરસાદી પાણી ભરાતા લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો આ સાથે આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છીએ. ભાવનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તો આ સાથે જ કુંભારવાડા વિસ્તારની આ ઘટના, કુંભારવાડા શેરીઓમાં વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હજી તો ચોમાસાનું આગમન થયું છે ત્યાં જ વરસાદી પાણી ભરાતા નજરે પડી રહ્યા છે. તો મનપાની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે.